અત્યારે અમે જગદીશ્વર પાર્કના મુખ્ય ગેટ પાસે ઊભા છીએ. મંગળવારે અમારી સોસાયટીના તમામ લોકો એટલે તમામ રહીશો. અત્યારે આ સોસાયટીની અંદર 111 ફેમિલી રહે છે. અત્યારે મારી ડાબી બાજુ તમે જે દિવાલ જોઈ રહ્યા છો, આ દિવાલના સંદર્ભે અમારા આ જે મુખ્ય રસ્તો છે એની અંદર 50% દબાણ થાય એવું અમે એક આવેદનપત્ર આપેલું હતું તમામ રાજકીય આગેવાનો, કોર્પોરેટર અને કમિશનર સાહેબને. મંગળવારે અમારા સોસાયટીના તમામ લોકો અમે મહાનગરપાલિકા કચેરી આવેદન દેવા ગયા ત્યારે સાહેબ દ્વારા અમને લોકોને એક બાહેધરી આપી હતી અને આ કામ દિવાલનું અટકાવવામાં આવ્યું હતું. પણ આજે આ દિવાલ વ્યવસ્થિત આપ જોઈ રહ્યો છો કે એનું ચણતર કાર્ય પૂરું થઈ ગયું છે. તો અમારી તમામ રાજકીય આગેવાન અને સાહેબશ્રીને અને સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે કયા કારણસર આની પરમિશન આવી ગઈ છે અને આ દિવાલ આપ જોઈ રહ્યા છો કે બની ગઈ છે. તો આ માટે અમારી તમામ સોસાયટીના તમામ રહીશો ફરી એકવાર મીડિયાના માધ્યમથી જાણવા માગે છે કે આ જે રસ્તો છે જે 21 વર્ષ સુધી આ સોસાયટીની અંદર અમે લોકોએ યુઝ કર્યો એ અચાનક 50% દબાણમાં આવી ગયો, તો આ બાબતે અમને યોગ્ય કરવા નમ્ર વિનંતી છે. બીજું, આ બાજુમાં જે તમે દિવાલ જોઈ રહ્યા છો અત્યારે માત્ર એક જ જમીનનો સોદો થયો અને અમને આટલી તકલીફ પડતી હોય તો હવે ભવિષ્યમાં આ જે બધી જમીન છે એના સોદા થશે તો શું અમારો આ જે મુખ્ય માર્ગ છે એ બંધ થઈ જશે? તો તમામ રાજકીય આગેવાનો અને અમારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે જેમ બને એમ જલ્દી આનું કોઈક નિરાકરણ લાવો. બોલો ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. થેન્ક યુ.